મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે આ દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, જેણે આ દેશને આઝાદી આપવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો, જેના કારણે ભારતની લગભગ તમામ ભાષાઓનું સાહિત્ય એક વળાંક લઈ અને બદલાયું, જેને આપણે ગાંધીયુગીન ભાવના અનુસારનું ગાંધીયુગી સાહિત્ય કહીએ છીએ, તે મોહનદાસ કરમચંદ ગાંધી. એ પોતે સારા નિબંધકાર, પત્રલેખક, અનુવાદક અને આત્મકથાકાર હતા. ઇન્ડિયન ઓપિનિયન, નવજીવનના સંપાદક તરીકે આપણે એમને ઓળખીએ છીએ. સૌથી વધારે જે પુસ્તક એમનું જાણીતું થયું એ સત્યના પ્રયોગો અથવા તો આત્મકથા, જે 1927 આપણી પાસે આવે. ખબર નહીં વિશ્વની કેટલી ભાષામાં એનો અનુવાદ થઈ ચૂક્યો હશે અને કેટલા લોકોએ એને વાંચ્યું હશે. એક પ્રશ્ન થાય ઘણા બધાને મારી જેમ કે 1926 અટકી જતી આત્મકથા ગાંધીજીના જીવનના સૌથી મહત્ત્વના તબક્કાના વર્ષોમાં એમણે જો લખ્યું હોત, ખાસ કરીને કોંગ્રેસના એક પછી એક સાથીઓ એમનો સાથ છોડી રહ્યા હતા, અંગ્રેજો જઈ રહ્યા હતા, દેશ બે ટુકડામાં વિભાજિત થઈ રહ્યો હતો, એ સમયે આ માણસના મનમાં જે મનોમંથનો જાગ્યા હશે એ જો એમણે પોતે શબ્દ દેહ ઉતાર્યા હોત તો આ આત્મકથા કયા પ્રકારની હોત, એવો પ્રશ્ન થાય. પણ વિકલ્પે આપણી પાસે મહાદેવ દેસાઈની ડાયરી અને એ મહાદેવને ભાઈના મૃત્યુ પછી પ્યારેલાલના પૂર્ણાહુતિના 4 ભાગ છે. પણ વિકલ્પ એ વિકલ્પ જ હંમેશા રહેતો હોય છે. ગાંધીજીની આત્મકથા 2 કારણસર દુનિયાની અંદર બહુ જ વખણાય. એક, એની અંદરનું સત્યકથન, અને બીજી એની ભાષાની સરળતા. આત્મકથા સિવાયના ગાંધીજીના પુસ્તકોની સંખ્યા તો ઘણી છે. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ એમણે લખ્યો, મંગલ પ્રભાત લખ્યું, સત્યાગ્રહનો ઇતિહાસ 1932 અંદર જે પછીથી પ્રકાશિત થયો. આ ઉપરાંત જેલના અનુભવો, સર્વોદય, યરવડાના અનુભવો, નીતિનાશના માર્ગે, ગીતાબોધ, અનાસક્તિ યોગ, જેનો બહુ સરસ અનુવાદ મહાદેવભાઈએ અંગ્રેજીમાં કરેલો છે, આરોગ્યની ચાવી, ગોસેવા, વર્ણ વ્યવસ્થા, ધર્મ મંથન, વ્યાપક ધર્મ ભાવના, કેળવણીનો કોયડો, ખરી કેળવણી, ત્યાગમૂર્તિ અને બીજા લેખો, આવા અનેક પુસ્તકો ગાંધીજીએ લખેલા છે. જે લોકો લાઇબ્રેરીની અંદર જતા હોય અને જે કબાટ સામે બિલકુલ ન જોતા હોય તે ગાંધીજીનો અક્ષરદેહના જે 2 કબાટો હોય છે તેની અંદર એમનો લખાયેલો અક્ષરે અક્ષર સચવાયેલો છે. પણ આત્મકથાથી પણ વધારે એક પુસ્તક મને હંમેશા ગાંધીનું મહત્ત્વનું લાગ્યું છે, અને એ છે હિન્દ સ્વરાજ, જે 1909 લખાયું, ત્યારે ગાંધી હજુ ભારતમાં આવ્યા નહોતા. ગાંધી ભારતમાં આવે 1915, એના પહેલાં આ પુસ્તક લખાયું છે. અને એ પુસ્તક કેમ મહત્ત્વનું છે એના કારણો ધીરે ધીરે આપણે પુસ્તકની વાત કરતા જઈશું. પણ મને એવું લાગે છે હંમેશા કે આ દેશ જે ખેતી પ્રધાન હતો, જે ગામડાઓમાં વસતો હતો, એ જો હિન્દ સ્વરાજના માર્ગે આગળ ચાલ્યો હોત તો આજે આપણે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ એ પ્રશ્નો ન હોત. જો આ દેશ ગાંધીના માર્ગે ચાલ્યો હોત તો, પણ આ દેશ ક્યારેય ગાંધીના માર્ગે ચાલ્યો જ નથી, કમનસીબે. એટલે જ આપણે કેન્દ્રીકરણ બાજુ ગયા. ગાંધીએ હંમેશા વિકેન્દ્રીકરણની વાત કરી હતી. તો ગામડા જીવતા રહ્યા હોત, નાના નાના લઘુ ઉદ્યોગો જો હોત, તો જે આજે ઉદ્યોગોના કારણે જે પ્રદૂષણનો આપણે સામનો કરી રહ્યા છીએ, નગર જીવન, શહેરો જે ફાટી પડે એમ ફાલી ગયા છે, એ કદાચ ન થયું હોત. ગામડા ગામમાં જ સચવાઈ રહ્યા હોત અને ખેતરોની અંદર પાણીના જ ધોરિયા વહેતા હોત, જે આજે ડામરના રસ્તાઓ કાળા થઈને જે ખેતરોમાંથી પોતાનો માર્ગ કરી રહ્યા છે, એ કદાચ ન થયું હોત. એ હિન્દ સ્વરાજ જેની હું વિગતે વાત કરીશ. 1909 13 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચે લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતા 40 વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધી પોતાની અંદરના પ્રબળ ધક્કાથી પ્રેરાઈને કિલડર્નન કેસલ નામની આગબોટ પર, આગબોટની જ સ્ટેશનરી પર
હિન્દ સ્વરાજ લખે છે. આગબોટની હાલક ડોલક ગતિ સાથે લખાયેલ હિન્દ સ્વરાજમાં વ્યક્ત થયેલા વિચારો બાબતે ગાંધી વર્ષો પછી પણ 1909માં હતા એટલા જ સ્થિર રહ્યા હતા. વિચારોમાં ક્યારેય એ હાલક ડોલક આ બાબતે નથી થયા. 11 અને 19 ડિસેમ્બર 1909ના ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી વિભાગમાં 2 હપ્તે છપાનાર આ લખાણ January 1910માં ફિનિક્સ આશ્રમ, જે જાણીતો છે, એની અંદર પુસ્તક આકારે છપાયો. માર્ચમાં મુંબઈ સરકાર એને જપ્ત કરે છે. છપાયો ફિનિક્સમાં, એટલે કે દક્ષિણ આફ્રિકામાં, અને જપ્ત થાય છે મુંબઈની અંદર. અને અંગ્રેજ સરકારે જપ્ત કર્યું એટલે 20 માર્ચે ગાંધી એનો અંગ્રેજી અનુવાદ બહાર પાડે છે. કારણ કે જે જપ્ત થયું તો ગુજરાતી પુસ્તક થયું હતું, અને અંગ્રેજી અનુવાદમાં પાછા ગાંધી લખે છે, મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી એમના પ્રત્યેની ફરજ છે. ગાંધીએ પોતિકા અમળકાથી, અંદરના ધક્કાથી પ્રેરાઈને લખ્યું હોય એવું એકમાત્ર પુસ્તક હિન્દ સ્વરાજ છે. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે, જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું, જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો. જે વિચારો બતાવ્યા તે મારા છે ને મારા નથી, તે મારા છે કારણ તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે, તે મારા આત્મામાં ઘડાઈ ગયા છે. મારા નથી કેમ કે તે મેં જ વિચાર્યા છે એવું નથી, તે કેટલાક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. ગાંધીની આ વાત સાવ સાચી છે. એમણે વાંચેલા ઘણા વિદ્વાનો, એમાંય ખાસ કરીને રસ્કિન તથા ટોલ્સ્ટોયના વિચારોનો એમના પર જબરદસ્ત પ્રભાવ હતો. જોકે આ પ્રકારે વિચારનારા ભલે ઘણા હોય, પરંતુ આ પ્રકારના વિચારોને અમલમાં મૂકનારા, વ્યવહારમાં એનો પ્રયોગ કરી જાણનારા તો ગાંધી પહેલવહેલા હતા. ભલે એનો આદર્શ 100એ 100% વ્યવહારમાં ન મૂકી શકાયો, પરંતુ લગભગ દરેક ક્ષેત્રે ગાંધીના ગંજાવર કામને જોયા પછી એને વ્યવહારમાં ન જ મૂકી શકાય એવું તો કોઈ નહીં કહી શકે. ને જો આ આદર્શો પ્રમાણે માનવ જાત જીવવા કોશિશ કરે તો આ દુનિયા વધુ સારી રીતે જીવી શકે એ વાતમાં સમય વીતવા સાથે હવે તો ભાગ્યે જ કોઈને શંકા હશે. ગોપાલકૃષ્ણ ગોખલેએ આ કૃતિને એક મૂર્ખ માણસની કૃતિ કહેલી, તો નહેરુ આ કૃતિને અવાસ્તવિક માનતા હતા. હિન્દ સ્વરાજનું લખાણ ગોખલેને એટલું તો અણઘડ લાગેલું, એમાંના વિચારો એવા ઉતાવળે બાંધેલા લાગેલા કે એમણે ભવિષ્ય ભાખેલું કે ગાંધી હિન્દમાં 1 વર્ષ રહ્યા પછી જાતે જ આ પુસ્તકનો નાશ કરશે. પરંતુ ગોખલેની આ ભવિષ્યવાણી ખોટી પડે. મારા 2 વિચારોમાં જો તમને અંતર જણાય તો પાછળના લખાણને પ્રમાણભૂત માનવું અને આગળની વાત રદબાતલ જાણવી એવું સ્પષ્ટપણે કહેનાર ગાંધીજીએ એમના આગળના વિચારો પર અનેક વાર 2 ધડક ચોકડી મારી છે, પરંતુ હિન્દ સ્વરાજ બાબતે ગાંધીના વિચાર જરાક પણ નથી બદલાયા. 1921માં યંગ ઇન્ડિયામાં ગાંધી હિન્દ સ્વરાજ વિશે લખે છે. આ પુસ્તક 1909માં લખ્યું હતું. મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે અગાઉના કરતાં વધારે દૃઢ થયેલી છે. 1938માં ગાંધી ફરી લખે છે, આ પુસ્તક મારે આજે ફરી લખવાનું હોય તો હું ક્યાંક ક્યાંક એની ભાષા બદલું, પણ એ લખ્યા પછીના જે 30 વર્ષ મેં અનેક ઝંઝાવતોમાં પસાર કર્યા છે તેમાં મને આ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું કોઈ કારણ મળ્યું નથી. 1945માં છેક ગાંધીએ પંડિત નહેરુને એક પત્રમાં લખ્યું હતું, 1909માં હિન્દ સ્વરાજમાં મેં જે કંઈ લખ્યું તેની સત્યતાની પુષ્ટિ મારા અનુભવોથી થઈ છે. તેમાં આસ્થા ધરાવનારો કેવળ હું એકમાત્ર બાકી રહું તોય મને એનો અફસોસ નહીં થાય. સત્યને હું જેમ જોઉં છું તે મારા માટે એનું પ્રમાણ છે. આખી દુનિયા એનાથી વિપરીત દિશામાં જઈ રહી હોય એમ લાગે છે, પણ મને એનો ભય નથી. આ દર્શાવે છે કે ગાંધીને છેક સુધી પોતાના વિચારોમાં એટલી અને એટલી જ શ્રદ્ધા બરકરાર હતી.
આ પુસ્તક લખવા પાછળનો ગાંધીનો ઉદ્દેશ સ્પષ્ટ છે. એ લખે છે, ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો અને સત્ય શોધવાનો અને એ પ્રમાણે વર્તવાનો છે. 1909માં ગાંધીએ લખ્યું હતું, મારા વિચારો ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મને કોઈ આગ્રહ નથી. પણ છેક 45 સુધી ગાંધીને આમાંના એકેય વિચાર બદલવા જેવા નથી લાગ્યા. આનો અર્થ એટલો જ કરી શકાય કે ગાંધીએ બહુ વાંચી વિચારી જાત સાથેના પાક્કા મનોમંથન પછી અમલમાં મૂકવા માટે જ હિન્દ સ્વરાજ લખ્યું હતું. પોતાના હવે પછીના જીવનનો રસ્તો એમણે ત્યારે જ નિર્ધારિત કરી દીધેલો. પછીથી એમણે વ્યવહારની ભૂમિકાએ જે કંઈ પ્રયોગ કર્યા એનું લઘુ મોડેલ હિન્દ સ્વરાજમાં પડેલું છે. અંગ્રેજોએ જેને જપ્ત કરેલું એ હિન્દ સ્વરાજ વિશે ગાંધી 1921માં લખે છે, મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે કે જે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્વૈષ ધર્મની જગ્યાએ પ્રેમ ધર્મ શીખવે છે, હિંસાને સ્થાને આપભોગને મૂકે છે, પશુબળની સામે ટક્કર ઝીલવા માટે એ આત્મબળને ખડું કરે છે. હિન્દ સ્વરાજ શબ્દ પ્રયોગ દ્વારા ગાંધીને શું અભિપ્રેત છે? ગાંધી સ્વરાજની વ્યાખ્યા કંઈક આમ આપે છે, આપણી ઉપર આપણે રાજ ભોગવીએ તે જ સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે. સ્વરાજ એટલે કે પોતાનું રાજ. ગાંધી દરેકે દરેક વ્યક્તિના સ્વાતંત્ર્યની વાત કરે છે. હિન્દને વિશેષણ તરીકે પ્રયોજી ગાંધી પહેલીવાર હિન્દ બરાબર રાષ્ટ્ર એવી વિભાવના આપણી સામે મૂકે છે. તો સાથે સાથે હિન્દનું સ્વરાજ જો હોય તો આવું હોય એવું કહેવા માટે હિન્દને વિશેષણ બનાવે છે. આ હિન્દ માટે ઝંખેલું સ્વરાજ છે એવું પણ વિશેષણ વડે સૂચવાય છે. ગાંધીની સ્વરાજની વ્યાખ્યા અતિશય મૌલિક છે, કારણ કે ગાંધી સ્વરાજ બાબતે જેટલા સ્પષ્ટ છે તેટલા જ ગુલામી બાબતે પણ સ્પષ્ટ છે. તેઓ કહે છે, આપણી પોતાની ગુલામી જાય તો હિન્દુસ્તાનની ગુલામી તરત જાય. ગાંધી માને છે કે અંગ્રેજોએ હિન્દની સ્વતંત્રતા નથી છીનવી, પણ હિન્દીઓએ પોતે જ પોતાની સભ્યતા સંસ્કૃતિ છોડી અંગ્રેજોની નકલ કરી પોતાના હાથે જ અંગ્રેજોના હાથમાં સ્વતંત્રતાને ધરી દીધી છે. તેઓ લખે છે, હિન્દુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેમને દીધું છે. હિન્દુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા, પણ આપણે એમને રાખ્યા છે. આ અર્થમાં ગાંધીની સ્વરાજની વ્યાખ્યા અતિશય મૌલિક છે. હિન્દુસ્તાનને અંગ્રેજ બનાવનારું સ્વરાજ ગાંધીને બિલકુલ ખપતું નહોતું. સ્વરાજ શબ્દને રાજનૈતિક અર્થછાયામાંથી મુક્ત કરી ગાંધી એને આર્થિક, નૈતિક, કહો કે આધ્યાત્મિક પરિમાણ સુધી લઈ જાય છે. કદાચ એટલે જ ગાંધીની આ વાતો હિન્દ પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર માનવજાતને આવરી લે છે. અંગ્રેજોનો જુલમ ન જોઈએ એવું કહેતા ગાંધી દેશી રાજાઓના જુલમને પણ વખોડે છે. જણે જણનું સ્વરાજ ગાંધીને મન ખરું હિન્દ સ્વરાજ છે. ઇટાલીના દાખલાથી ગાંધી સમજાવે છે, અંગ્રેજો જાય એટલું પૂરતું નથી, પ્રજા સાચા અર્થમાં સ્વતંત્ર થવી જોઈએ. આજે આપણને ગાંધીની વાત સવાઈ સાચી લાગશે. વર્ષોના વાણા વાઈ ગયા અંગ્રેજોને ગયે, પણ આપણી દશા આજે ઇટાલીથી બહુ સારી થઈ નથી. હિન્દ સ્વરાજની રજૂઆત ગાંધીએ સંવાદ પદ્ધતિથી કરી છે. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે, સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ હોય એવું રૂપ મેં આપ્યું છે. આ શૈલી બાબતે કાંતિભાઈ શાહે એવું નોંધ્યું છે કે હિન્દ સ્વરાજની મૂળ વાતને ન પકડી શકવામાં એની આ શૈલી એ એક જવાબદાર પરિબળ બને છે. જો કે હું કાંતિભાઈ સાથે બિલકુલ સંમત નાનેથી નથી થતી, મને નાનપણથી આ શૈલી જ સૌથી વધારે ગમતી હતી. પ્રશ્ન અને જવાબ વાચક પૂછે અને અધિપતિ એનો જવાબ આપે, અને એ શૈલીને કારણે હું એવું માનું છું કે ભાવક એની અંદર પોતાના પ્રશ્નોનો પડઘો પડતો હોય એવું એને લાગે. મને હંમેશા વાંચતા વાંચતા એવું લાગતું કે આના પછી મારે આ જ પ્રશ્ન પૂછવો હોય જો ગાંધી મારી સામે હોય તો, અને વાચક જે છે એ જ પ્રશ્ન પૂછતો હોય છે. એટલે મને એવું લાગે કે આવી શૈલીના કારણે વાંચનારની આતુરતા વધે છે, વાંચન વધારે સઘન થાય છે, અને પરિણામે જે વાત છે એની વિશદતા વધે છે.
આમ તો સવાલ અને જવાબ બંને ગાંધીજી દ્વારા જ લખાયેલા છે, પણ છતાંય લાગે એવું કે પૂછનાર કોઈ બીજું છે અને જવાબ આપનાર ગાંધી છે. વાચકના માધ્યમથી એ પ્રશ્ન રજૂ કરે છે અને પછી અધિપતિના માધ્યમથી એ જવાબ આપે છે. આ આખી રમત એટલા તાટસ્થ્યથી રજૂ થઈ છે કે એવો આભાસ થાય જાણે સવાલ પૂછનાર અને જવાબ આપનાર એ બે જુદી વ્યક્તિ ન હોય. અધિપતિના જવાબો વાચક તરત સ્વીકારી લે એવું પણ નથી. મારે વિચારવું પડશે, તમારા કહેવા પર ધ્યાન આપવું પડશે, એકદમ બધું ગ્રહણ કરાય એવું તો તમે નહીં જ માનો એવી આશા પણ નહીં રાખો, આવું પણ પેલો વાચક વચ્ચે વચ્ચે કહેતો જાય છે. ગાંધી વાચક પાસે જે પ્રતિપ્રશ્નો કરાવે છે તેના પરથી કહી શકાય કે આ માણસને વિશાળ પ્રજામાનસ પારખતા આવડતું હતું. દલીલોમાં અંતિમે પહોંચી જાય, તાર્કિક જવાબ ન સૂજે ત્યારે ગાંધી કેવા મજા પડે એવા ચાલાક જવાબો આપે છે એનો એક નમૂનો. અધિપતિ કહે છે, સંચાનો ગુણ, સંચા એટલે અહીંયા મશીનો ન હોવા જોઈએ એવી એક આખી વાત છે, સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો, અવગુણથી તો ચોપડી ચીતરી શકું. એટલે તરત જ વાચક પૂછે છે, પણ આ બધું લખેલું પણ સંચાની મદદથી જ છપાશે ને, એની મદદથી જ વહેંચાશે, એ સંચાનો ગુણ કે અવગુણ? અધિપતિ કહેશે, ઝેરથી ઝેરનો નાશ થવાનો આ દાખલો છે. એ કંઈ સંચાનો ગુણ નથી, સંચો મરતા મરતા બોલતો જાય છે કે સાંભળજો અને ચેતજો, મારામાંથી તમને લાભ થવાના નથી. દ્રષ્ટાંતો આપીને સરખામણી કરીને વાત ગાંધી આપણા ગળે ઉતારે છે. દાખલા તરીકે વાચક જ્યારે હિન્દના દાદાનો વિરોધ કરે છે ત્યારે ગાંધી પગથિયું, સીડી, બાળપણ, યુવાની એવા એવા સચોટ દ્રષ્ટાંતો દ્વારા દાદાભાઈ નવરોજીનું કામ કેવું પાયાના પથ્થર જેવું છે એ વાચકના ગળે ઉતારે છે.